વેલકમ ફ્રેન્ડ્સ, હવે આપણે જીએસટીઆર થ્રી બીમાં કઈ એન્ટ્રી કેવી રીતના આવશે તે જોશું. જીએસટીઆર થ્રી બી જોવા માટે આપણે સૌપ્રથમ રિપોર્ટ ઓપ્શનમાં જશું. તેમાં જીએસટીઆર રિપોર્ટ્સ અને તેમાં જીએસટીઆર રિટર્નનો ઓપ્શન પસંદ કરશું. તેની અંદર છેલ્લે જીએસટીઆર થ્રી બી છે તે આપણે જોશું. અહીં આપણે આઈ એગ્રી આપશું. જીએસટીઆર થ્રી બી રિપોર્ટ જોતાં જ સૌપ્રથમ આપની કંપનીનો ટીન નંબર બતાવશે, ત્યારબાદ જે વર્ષમાં આપ કામ કરી રહ્યા છો તે વર્ષ બતાવશે, કંપનીનું નામ બતાવશે અને થ્રી બી માટે જે મહિનાનું થ્રી બી આપણે લેવાનું છે તે મહિનો અહીંયા પસંદ કરી લેવાનો રહેશે. હવે અહીંયા જો કોઈ એક્સેપ્શન હશે તમારા ડેટામાં, એટલે કે ડેટામાં કોઈ ભૂલ હશે, એન્ટ્રી વખતે કરેલી ભૂલ હશે, તો અહીંયા એક્સેપ્શન તરીકે બતાવશે. તો અહીંયા આપણે એ ક્લિક કરો, તેથી કઈ એન્ટ્રીમાં ભૂલ છે તે એન્ટ્રી ડિટેલમાં બતાવશે. અહીંયા તમને એનું એક્સેપ્શન પણ બતાવશે. ટેક્સ ઇન્વોઇસ ઇઝ ક્રિએટેડ અને આમાં રિવર્સ ચાર્જ શુડ બી અપ્લાઇડ, એટલે કે આ પાર્ટી અનરજિસ્ટર્ડ છે અને તેમાં અનરજિસ્ટર્ડ તરીકે તે દર્શાવેલી નથી. તો તે એન્ટ્રીને સુધારવા માટે અહીંથી જ ડબલ ક્લિક કરું અથવા તો એન્ટર આપું એટલે એન્ટ્રી ખુલી જશે. અને અહીંયા રિવર્સ ચાર્જ એપ્લિકેબલમાં ટીક આપી દેવી, ત્યારબાદ F2થી સેવ બટન પ્રેસ કરવું. સેવ કરી દીધા બાદ અહીંયા રિફ્રેશ બટન પ્રેસ કરવું. અહીંયા લિસ્ટમાં કોઈ પણ એન્ટ્રી રહેવી ન જોઈએ. એન્ટ્રીઓ બધી જ સુધારી લીધા પછી થ્રી બી જોશું. અહીંયા એક્સેપ્શન જે આપણે અહીંયા આવતું હતું તે નીકળી જશે. એક્સેપ્શન જોયા બાદ આપણે દરેક ટેબલ જોઈ લઈએ. સૌપ્રથમ 3.1 નંબરનો જે ટેબલ છે તેમાં ડિટેલ્સ ઓફ આઉટવર્ડ સપ્લાય એન્ડ ઇનવર્ડ સપ્લાયઝ લાયબલ ટુ રિવર્સ ચાર્જ, આટલી એન્ટ્રીઓ દર્શાવવાની છે. એમાં એ નામનું કોલમ છે, રો છે, તેમાં આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાયઝ અધર દેન ઝીરો રેટેડ, નીલ રેટેડ એન્ડ એક્ઝેમ્પ્ટેડ, એટલે બધું જ આઉટવર્ડ સપ્લાય તમારું જે સેલ્સ થાય છે જે ઝીરો રેટેડ, નીલ રેટેડ કે એક્ઝેમ્પ્ટેડ પ્રોડક્ટ સિવાયની બધી જ એન્ટ્રી તમને અહીંયા જોવા મળશે. હવે આ એન્ટ્રી કઈ કઈ છે તે જોવી હોય તો અહીંયા આપણે તેને ડબલ ક્લિક કરશું તો તમને દરેકે દરેક એન્ટ્રી અહીંયા જોવા મળશે કે કઈ જગ્યાએથી આ એન્ટ્રી આવી છે અને તેની કઈ વેલ્યુ છે, કયો ટેક્સ લાગ્યો છે અને તેની તેનું પ્લેસ ઓફ સપ્લાય કયું છે. તમે અહીંથી તો ચેક કરી શકશો, પણ થ્રી બી એટલે કે આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાય તમે તમારા સેલ્સ રજિસ્ટર સાથે પણ ટેલી કરી લેવા વિનંતી. આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાયમાં જે બી નંબરનો રો છે તેમાં ઝીરો રેટેડ, અહીંયા જો SEZ ડીમ એક્સપોર્ટ કે એક્સપોર્ટ વાળી એન્ટ્રી હોય અને તેમાં આપણે નીલ રેટેડ રાખેલું હોય, એટલે કે એવી એન્ટ્રીમાં આપણે ટેક્સ ન લગાડેલો હોય, તે તમામ એન્ટ્રી અહીંયા મળશે. તેમાં પણ ડબલ ક્લિક કરતા તમને એન્ટ્રીનું લિસ્ટ મળી શકશે. ત્યારબાદ તમને આઉટવર્ડ સપ્લાય નીલ કે એક્ઝેમ્પ્ટેડ, એટલે કે તમારી પ્રોડક્ટમાં તમે નીલ કે એક્ઝેમ્પ્ટેડ પ્રોડક્ટ ઓપન કરતી વખતે તમે તેને નીલ કે એક્ઝેમ્પ્ટેડ એવું પસંદ કર્યું હશે તો તેવી એન્ટ્રીઓ અહીંયા આવશે. ડી નંબરની જે રો છે તેની અંદર તમામ રિવર્સ ચાર્જની એન્ટ્રીઓ દર્શાવવામાં આવી છે. રિવર્સ ચાર્જની અંદર આપણે જશું તો તમને એન્ટ્રીઓ બતાવશે જે પરચેઝ અને ઇનવર્ડ સર્વિસીસમાંથી જે એન્ટ્રી રિવર્સ ચાર્જ પ્રમાણે આવી હશે તે અહીંયા બતાવશે. રિવર્સ ચાર્જ બે પ્રકારે હોઈ શકે છે. એક તો તમે અનરજિસ્ટર્ડ ડીલર પાસેથી ખરીદી કરી હશે તો તે રિવર્સ ચાર્જમાં આવશે, અને બીજી એન્ટ્રી એવી કે જે આપણે પ્રોડક્ટની અંદર આપણે તેને રિવર્સ ચાર્જ તરીકે ડિફાઇન કર્યું હશે અથવા તો એકાઉન્ટની અંદર કોઈપણ એક્સપેન્સ એકાઉન્ટને આપણે રિવર્સ ચાર્જ તરીકે ડિફાઇન કર્યું હશે તો તેવી એન્ટ્રી અહીંયા આવશે. રિવર્સ ચાર્જના કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવું કે એક દિવસની 5000ની લિમિટ છે તે અહીંયા ચેક કરેલી છે, કે 5000થી ઉપર જતું હશે તો જ તમને અહીંયા તે એન્ટ્રી બતાવશે. અને નોન જીએસટી આઉટવર્ડ સપ્લાય, નોન જીએસટી આઉટવર્ડ સપ્લાય એટલે કે તમે જો નોન જીએસટી વાળી પ્રોડક્ટ સિલેક્ટ કરી હશે અથવા તો કોઈ વેટવાળી પ્રોડક્ટ હશે તો તે અહીંયા દર્શાવવામાં આવશે. 3.2 જોઈએ. 3.2માં તમારે અનરજિસ્ટર્ડ ડીલર અને જે ઇન્ટરસ્ટેટમાં તમે માલ કોઈ વેચ્યો હોય, તમે સપ્લાય કર્યું હોય તો તેવી એન્ટ્રી અહીંયા આવશે, અથવા તો કમ્પોઝિશન
સ્કીમમાં જે પાર્ટી જોડાયેલી છે એવી પાર્ટીને તમે વેચાણ કરો છો તેની વિગત અહીંયા આવશે. કમ્પોઝિશન પાર્ટી છે કે નહીં તે તમારે અકાઉન્ટ માસ્ટરની અંદર એડ બટન પ્રેસ કરતાં અહીંયા એક નવો ઓપ્શન મૂકેલો છે કે કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન. જો તમે જે પાર્ટી આગળથી ખરીદી કરો છો કે વેચાણ કરો છો તેણે કમ્પોઝિશન સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો અહીંયા ટીક કરવાની રહેશે, જેથી તેવી એન્ટ્રી ઓટોમેટિક જીએસટીઆર 3B માં આવી જશે. અહીંયા સૌ પ્રથમ તમારે જે અનરજિસ્ટર્ડ પર્સનને તમે ઇન્ટરસ્ટેટ એટલે કે આઉટસ્ટેટ સપ્લાય કરેલું છે તેની ડિટેલ આવશે. સ્ટેટ વાઇઝ અલગ અલગ તમારે ડિટેલ્સ આપવાની છે. ત્યારબાદ સપ્લાય મેડ ટુ કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન, એટલે કે અહીંયા આપણે જે આ પાર્ટી છે તે કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન તરીકે આપણે ડિફાઇન કરેલી છે, એટલે આ પાર્ટી જે આપણે વેચાણ કર્યું છે તે પાર્ટીએ કમ્પોઝિશન સ્કીમની અંદર રજીસ્ટ્રેશન કરેલું છે તેવી એન્ટ્રી અહીંયા આવશે, અને યુઆઈએન હોલ્ડર તરીકેની એન્ટ્રી અહીંયા આવશે. ત્યારબાદ 4 નંબરનું ટેબલ જોઈએ. અહીંયા તમારી જે તમને આઈટીસી મળવાપાત્ર છે તે એન્ટ્રી અહીંયા દર્શાવવામાં આવેલી છે. અહીંયા પણ ડબલ ક્લિક કરતાં તમને તમે જે પરચેઝની અંદર તમે જે એન્ટ્રી કરી હશે અને તેમાં જે ટેક્સ ચૂકવેલો હશે તે બધી જ એન્ટ્રી અહીંયા તમને બતાવશે. ત્યારબાદ ટેબલ નંબર 5 જોઈએ આપણે. ટેબલ નંબર 5ની અંદર તમારે વેલ્યુઝ ઓફ એક્ઝેમ નીલ રેટેડ એન્ડ નોન જીએસટી ઇન્વર્ટ સપ્લાય, એટલે કે તમારે ઇન્વર્ટ સપ્લાય એટલે કે ખરીદી વખતે તમે જો કોઈ કમ્પોઝિશન સ્કીમની અંદર તમે કોઈ જે પાર્ટીએ પાસેથી ખરીદી કરી હશે તેવી પાર્ટી હશે, અથવા તો નીલ રેટેડ કે એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ તમે પરચેસ કર્યા હશે તો એની ડિટેલ્સ તમારે આ ટેબલમાં આપવાની છે. અહીંયા પણ ડબલ ક્લિક કરતાં તમને તેની ડિટેલ્સ મળી જશે. આ ડિટેલ્સ પણ ઇન્વર્ટની ડિટેલ્સ તમે પરચેસ રજિસ્ટરમાંથી તમે ટેલી કરી શકશો, અને આઉટવર્ડ સપ્લાય જે 3.1માં છે તેની ડિટેલ્સ તમે સેલ્સ રજિસ્ટરમાંથી ટેલી કરી શકશો. 6.1ની અંદર તમને ટેક્સ પેએબલ કેટલું છે તે બતાવશે, તેમાં તમારો ઇન્ટિગ્રેટેડ ટેક્સ કેટલો છે, સેન્ટ્રલ ટેક્સ કેટલો છે અને સ્ટેટ ટેક્સ કેટલો છે, અને જો તમારે સેસ આવતી હશે તો સેસ કેટલું છે તે બતાવશે. ત્યારબાદ તમારું ટેક્સ પેએબલ રિવર્સ ચાર્જ પ્રમાણે કેટલું છે તે બતાવશે. તમને જે બાદ મળશે, સેટઅપ મળશે, એ કેવી રીતના મળશે? તો સૌ પ્રથમ તમારું જે ઇન્ટિગ્રેટેડ છે તે ઇન્ટિગ્રેટેડ સામે બાદ મળશે. જો એમાં કાંઈ અમાઉન્ટ વધી હશે તો એ સેન્ટ્રલ સામે બાદ મળશે, અને એમાં પણ કાંઈ એડિશનલ વધ્યું હશે તો સ્ટેટ સામે બાદ મળશે. આમાં તમને સેન્ટ્રલ અને સ્ટેટ સામે સમસમું બાદ નહીં મળે. અને તમારે જે રિવર્સ ચાર્જ પ્રમાણે તમારે જે પેએબલ છે એ કોઈ સામે બાદ નહીં મળે, એ તમારે ટેક્સનું પેમેન્ટ કરી જ દેવાનું રહેશે. તેથી તે અહીંયા અલગથી બતાવેલું છે, અને અહીંયા તમને બાકી તમને સામે પેઇડ થ્રુ આઈટીસી તમને સામસામું ટેલી કરીને બતાવેલું છે. આ ફાઇલ તમે અહીંથી એક્સપોર્ટ પણ કરી શકશો. એક્સપોર્ટનું બટન ક્લિક કરતાં અહીંયા નામ આવી જશે, અહીંયા સેવ બટન કરીએ. એક્સપોર્ટ કર્યા બાદ ઓપન પણ કરી શકશો ફાઇલ. તમને અહીંયા શીટ અલગ અલગ બની જશે. શીટ 1માં 3.1ની ડિટેલ્સ છે, શીટ 2માં 3.2ની ડિટેલ્સ છે, એવી જ રીતના દરેક શીટમાં અલગ અલગ ડિટેલ્સ આવી જશે. આ એક્સેલ ફાઇલ તમે તમારા ટેક્સ કન્સલ્ટન્ટને આપશો, એટલે આની ઉપરથી તે લોકો જીએસટીનો ટેક્સ ભરી શકશે. અહીંયા હેલ્પનું બટન પણ આપેલું છે, આમાં અલગ અલગ FAQs આપેલા છે, તે જોઈને પણ તમને ખ્યાલ આવી જશે કે જીએસટીઆર 3B કેવી રીતના કયા ટેબલમાં કઈ એન્ટ્રી આવશે. થેન્ક યુ.